ओम नमो नारायण। हूँ અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। આજે આપણે બનાવશું ચોખાના લોટના લાડવા। ચોખાના લોટના લાડવા બનાવવા માટે આપણે આ 2 કપ આપણે ચોખાનો લોટ લીધો છે, જે નોર્મલી ચોખાનો લોટ આવે એ આપણે કોઈ પણ દુકાને તમને મળી જાય એમ। આ ચોખાનો લોટ અત્યારે તો બધે મળે જ છે, ઘંટી ઉપરય મળે અને દુકાનમાંય મળે। અને જો તમને આ ઘરે બનાવવો હોય તો ચોખાને પલાળીને થોડીક વાર હૂકવી દેવાના, એકદમ કોરા થઈ જાય એટલે સેજ શેકીને એને મિક્સરમાં પીસી લેવાના, એટલે લોટ સરસ થઈ જાય એમ। તો આ 2 કપ આપણે ચોખાનો લોટ લીધો છે અને 1.5 કપ આપણે દળેલી ખાંડ લીધી છે। ખાંડ તમે સ્વાદ પ્રમાણે લઈ શકો, જેવું મીઠું ખાવું હોય 1 કપ લેવી હોય તો 1 કપ પણ લઈ શકાય, પણ અમારા ઘરમાં થોડુંક મીઠું ખાય છે એટલે મેં 1.5 કપ લીધી છે। આ આપણે થોડાક ડ્રાયફ્રૂટ લીધા છે, કાજુ બદામ પિસ્તા આ રીતે આપણે સુધારી લીધું। તમારે જે ડ્રાયફ્રૂટ નાખવું હોય એ નાખી શકો એમ। અને ઘી જોશે આપણે 4-5 ચમચી જેવું, અને આ આપણે તાજી મલાઈ લીધી છે 3 ચમચી જેટલી। પહેલાં આપણે ચોખાના લોટને શેકી લેવું, એટલે આપણે એમાં કંઈ નાખવાનું નથી, કોરે કોરો જ શેકવાનો છે। તો આ આપણે એક કડાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે અને એમાં આપણે ચોખાનો લોટ નાખી દેવું। આને આપણે ધીમા ગેસે જ શેકવાનો છે એમ, કડાઈ ગરમ થઈ જાય એટલે ગેસ આપણે ધીમો કરી દેવાનો, ત્યાં સુધી થોડીક વાર આપણે રાખશું એમ। ધીરે ધીરે, કેમ કે આ લોટ થોડોક ઉડે એવો હોય છે ચોખાનો લોટ, તો આને આપણે શેકી લેવું ધીમા ગેસે એકદમ। હવે આપણે ગેસ ધીમો કરી દેવું અને આપણે એકદમ ધીમા ગેસે જ શેકવાનું છે, એટલે સરસ શેકાઈ જાય, નકર પછી બળી જાય એમ, બળી જાય તો એનો સ્વાદ સારો ન આવે। અને આને શેકવો પડે કેમ કે એમાં જે મોઈશ્ચર હોય એ ઉડી જાય એમ, એટલે એને આપણે શેકી લેવું। આપણે 5-1 મિનિટ થઈ છે આ રીતે આપણે ધીમા ગેસે લોટને શેકો છે એમ, 5-1 મિનિટ માટે શેકીએ એટલે સરસ શેકાઈ જાય લોટ। આનો કલર આપણે નથી ચેન્જ કરવાનો, એટલે આપણે એકદમ સરસ આ રીતનો સફેદ જ હોય છે એ, પણ સુગંધ આવવા માંડશે કે લોટ આપણો શેકાઈ ગયો છે એમ। તો 5-1 મિનિટ માટે આપણે શેકવાનો એને ધીમા ગેસમાં, કડાઈ ગરમ હોય એટલે ધીમા ગેસે આ રીતે સરસ શેકાઈ જાય। હવે આપણે એમાં મલાઈ નાખી દઈશું, જે દૂધની મલાઈ લીધી એ। આને આપણે મિક્સ કરી લેવું, આમાં ગેસ આપણે ધીમો જ રાખવાનો છે। નકર તરત આ બળવા માંડે એમ, એટલે એકદમ ધીમો ગેસ આપણે રાખવાનો। આ રીતે આપણે મિક્સ કરી લેવાનું બધું। એટલે મલાઈ આપણે આના ભેગી સરસ ગરમ થઈ જાય એમ। આ રીતે સરસ મિક્સ કરી લેવાનું,
હવે આપણે એમાં દળેલી ખાંડ નાખી દઉં, એને આપણે મિક્સ કરી લઉં. આમાં તમારે એલચીનો પાવડર નાખવો હોય તો નાખી શકો. ગેસ એકદમ ધીમો રાખવાનો, એ જરૂરી એમ. આ ખાંડ આપણી બરાબર મિક્સ થઈ ગઈ છે, તો હવે આપણે એમાં ઘી નાખી દેવું. ઘીને આપણે મિક્સ કરી લેવું આમાં. હજી આપણે થોડુંક ઘી નાખી દઉં. આ રીતે આપણે લાડવા વડે એ રીતનું કરવાનું, એ પ્રમાણે ઘી નાખવાનું એમ. આ રીતનું થઈ જવું જોઈએ આપણે. બધું બરાબર મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ નાખી દઉં. હવે આપણે ગેસ બંધ કરી દઉં. અને આપણે ઢાંકીને થોડીક વાર આમનામ રહેવા દેશું, 5-1 મિનિટ માટે. 5 મિનિટ થઈ છે આપણે આને ઢાંકીને રાખેલું, તો હવે આપણે એને કાઢી લઉં. આમાં નારિયેળ નાખવું હોય, જે નારિયેળ આપણે ભૂકો હોય છે, એ પણ આપણે આમાં નાખી શકીએ એમ. આને આપણે હવે કાઢી લઉં બીજા વાસણમાં. સરસ ખાવાની બહુ મજા આવે છે. આપણે જે માતાજી તેડીએ ત્યારે આની આપણે કુલેર બનાવતા હોઈએ છીએ, ચોખાના લોટની. એ પ્રસાદમાં બહુ સારી લાગે છે. અને આના આપણે નાગપાંચમ ઉપર પણ આના લાડુ બનાવે છે ચોખાના. અને આપણે લાડવા વરે એવું આપણે થવું જોઈએ એમ. આ રીતે જો એવું લાગે કે નથી વરતા, તો આપણે આમાં હજી થોડુંક ઘી નાખી શકીએ એમ, કે થોડુંક દૂધ પણ નાખી શકીએ. સેજ ગરમ હોય ત્યારે જ આપણે એને વારી લેવાનું એમ.
આ રીતે આપણે બે હાથમાં લઈને આ રીતે આપણે વારી લેવાના. આ રીતે આમાં આપણે હજી થોડું સૂકું લાગે છે તો થોડુંક આપણે ઘી નાખશું એમાં. ઓગાળેલું ગરમ કરેલું ઘી આપણે થોડુંક આમાં નાખી દઉં. દૂધ કરતાં હું તો ઘીને વધારે પસંદ કરું છું. આ રીતે હજી થોડુંક ગરમ છે એટલે લાડવા વારવામાં થોડીક આપણે તકલીફ પડે. આ રીતે મિક્સ કરી લેવાનું. આને આપણે સેજ ગરમ હોય ત્યારે જ વારી લેવાના. એમ જે સાઈડના આપણે વારવા હોય એ સાઈડના આ રીતે ગરમ છે થોડું વધારે. આ રીતે આપણે દબાવીને વારી લેવાના લાડવા. આ રીતે આપણે લાડવા વારી લેવું. આ આપણે લાડવા બધા વારી લીધા છે. આટલામાં આપણે 9 બન્યા છે. જો તમારે નાની સાઈઝ કરવી હોય તો આથી નાના પણ બનાવી શકો. જે સાઈઝના આપણે બનાવવા હોય એ સાઈઝના આપણે બનાવી શકીએ એમ. અને ઘી આપણે જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે નાખવાનું. એવું લાગે કે લાડવા વરતા નથી તો આપણે એમાં ઘી નાખી શકીએ એમ. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેવું. આ એક આપણે તોડીને જોઈ લેવું અંદર. આ રીતે આપણે સરસ થઈ જાય છે. તૈયાર છે આપણા ચોખાના લોટના લાડવા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ ચોખાના લાડવા.